મિત્રો નમસ્કાર, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 8/8/2020 અને આજના દિવસે શનિવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે વાત કરી છે. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની જો કોઈ વિવાદિત ભૂમિ સંબંધિત પરેશાની ચાલી રહી છે તો આજે કોઈ મધ્યસ્થતા દ્વારા ઉકેલી જવાની સંપૂર્ણ સંભાવના છે. તમારા વ્યવહારને પોઝિટિવ જાળવી રાખો. વાત કરીશું વૃષભ રાશિની. આજના ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. થોડી સાવધાની અને આત્મવિશ્વાસ દ્વારા મોટાભાગના કામ યોગ્ય રીતે સંપન્ન થતા જશે. વિદ્યાર્થી વર્ગ પણ તેમની મહેનત દ્વારા કોઈ ઉપલબ્ધ પ્રાપ્ત કરશે. વાત કરીશું મિથુન રાશિની. તમારા કોઈ કામના કારણે તમારી યોગ્યતા અને આવડતને ઘરે સમાજમાં પ્રસન્નતા થશે. કાર્યક્ષેત્રમાં કોઈ પ્રકારની ઉપલબ્ધિ હાંસલ થવાની શક્યતાઓ છે. વાત કરીશું કર્ક રાશિની. કામમાં વ્યસ્ત હોવા છતાં તમે તમારા રસ સંબંધિત કાર્યો માટે સમય કાઢશો તે પોતાના ઉર્જાવાન અનુભવ કરશો. ધાર્મિક કાર્ય પ્રત્યે તમારી આજના દિવસે સગવડ સારી રહેશે. વાત કરીશું આજના દિવસે સિંહ રાશિની. આજે પરિવાર સાથે જોડાયેલ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાની શક્યતા હશે જે પોઝિટિવ પરિણામ આપશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે અને કા તમારે પૂર્ણ કરવામાં મદદગાર સાબિત થશે. વાત કરીશું આજના દિવસે કન્યા રાશિની. આજે પરિવાર સાથે સારી રીતે આપ સમય વ્યતીત કરશો. ગોચર અને સમય પ્રમાણે તમારા પક્ષમાં દરેક કાર્ય રહેશે. ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. કામમાં મહત્વપૂર્ણ કામ સમય પૂર્ણ થશે. સામાજિક અને રાજનૈતિક સક્રિયતાઓ વધવાથી આજના દિવસે ઓળખ બનશે. વાત કરીશું તુલા રાશિની. તો ગાડી અથવા ઘરે ઘર લેવાનો કોઈ પ્રયાસ કરી રહ્યા તો ચોક્કસ તમારી સ્થિતિ અનુકૂળ બનશે. રાજનીતિ સાથે જોડાયેલા જે લોકો છે તેમને લાભ થવાની ચોક્કસ શક્યતાઓ રહેશે. શક્ય હોય તો આજના દિવસે સારા સમાચાર પણ પ્રાપ્ત થાય તેમ છે. આધ્યાત્મિકતા, ભૌતિક સુખ સુવિધાઓના સાધનોમાં ચોક્કસ લાભ મળવાની સંભાવના છે. વાત કરીશું આજના દિવસે વૃશ્ચિક રાશિની. તો ભાગ્ય તમને સારો સાથ આપશે અને કામકાજમાં ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થશે. પરિવારમાં સ્થિતિ અનુકૂળ રહેશે. આજના દિવસે ઘરમાં એકબીજાનો સાથ સારો મળશે. સન્માન પ્રાપ્ત થવાની શક્યતાઓ છે. વાત કરીએ ધનરાશિની. તો એકબીજા સાથે મળીને કાર્ય કરવાની ભાવના ચોક્કસ રીતે તમારામાં છે. ઘરમાં સારી આવક થશે. સંયુક્ત પરિવાર હોવાથી ઘરની અંદર સારો વિકાસ થઈ શકે એમ છે. ઘરમાં સારું સામ્રાજ્ય પ્રાપ્ત થઈ શકશે. વાત કરીશું અહીંયા મકર રાશિને. કોઈ નવા કાર્યની શરૂઆત કરો તો ચોક્કસ કોઈ પ્રકારના કાર્ય સાથે સંબંધિત કાર્યોની અંદર કરો. ભાગ્ય સારો સાથ આપશે. આર્થિક દ્રષ્ટિએ લાભદાયી આજનો દિવસ રહેશે. ધનલાભ પ્રાપ્ત થશે. વાત કરીશું કુંભ રાશિની. આધ્યાત્મિકતા, ભૌતિક સુખ સુવિધાનો લાભ પણ સારો પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં સારું સુખ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથેનો સહયોગ સારો પ્રાપ્ત થશે. સાહસ અને પરાક્રમ સાથે કરેલા કાર્યમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. વાત કરીશું મીન રાશિની. આર્થિક સ્થિતિ સારી રહેશે. કામકાજને લઈને અર્થ લાભનો સારો અવસર પ્રાપ્ત થશે. જો તમે કોઈ ક્ષેત્રમાં કાર્યરત હોવ ચોક્કસ તેની અંદર લાભ થવાની શક્યતાઓ છે. સમય પ્રમાણે સારી સફળતા પ્રાપ્ત થશે. સમય તમારે કોઈ પણ પ્રકારનું આજના દિવસે લાભ સાથે પણ નુકસાન ઉઠાવવાની ચોક્કસ જવાબદારી રાખવાની રહેશે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે રાશિ ભવિષ્ય જણાવી વધુમાં વધુ જેડએસ ટીવીની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય. જય ગણેશ.
We'll be right back.